સરકારના નિયમ પ્રમાણે દર 60 કિલોમીટરે ટોલ પ્લાઝા હોવો જોઈએ, જ્યારે ગુજરાતમાં 30, 40 અને 50 કિલોમીટરની અંદર જ બે બે ટોલ પ્લાઝા જોવા મળી રહ્યા છે અને વર્ષોથી લોકો ટોલ પણ ભરી રહ્યા છે. તેવામાં હવે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં સરકારની યોજનાની માહિતી આપતા ગુજરાતમાં ખૂણે ખૂણેથી વધુ ટોલને લઈને લોકોનો આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. કારણ કે અનેક જિલ્લાઓમાં માત્ર અમુક અંતરમાં જ ટોલ પ્લાઝા આવેલા છે અને લોકોને રોજ ડબલ ટોલ ટેક્સ આપવો પડે છે. જો કે કેન્દ્રીય મંત્રીના નિવેદન બાદ વીટીવી ન્યૂઝની ટીમ નેશનલ હાઈવે 8 પર રિયાલિટી ચેક કરવા માટે પહોંચી હતી. લોકસભામાં નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે 60 કિલોમીટરથી વધારે અંતરમાં જ ટોલબૂથ હોવું જોઈએ, પરંતુ અમદાવાદ વડોદરા સુપર એક્સપ્રેસ હાઈવે ઉપર આ નિયમનો ભંગ થઈ રહ્યો છે. આપ જોઈ રહ્યા છો, આ અમદાવાદથી આવતો આ રોડ છે અને અહીંયા જે રાજપત્ર છે મારી જોડે એમાં જે વિગતો મળી રહી છે એમાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યું છે કે ખેડા જિલ્લામાં જે આવેલો છે એનું 50 કિલોમીટર લંબાઈ છે અને વડોદરા વાસદ પાસે જે ટોલ ટેક્સ છે એની પણ 50 કિલોમીટરનું અંતર છે. 50 કિલોમીટરના અંતરની અંદર આ બે ટોલ બૂથ મૂકવામાં આવ્યા છે અને એનો ચાર્જ છે વસૂલવામાં આવી રહ્યો છે. 200 રૂપિયા ઉપરનો ચાર્જ છે અને વડોદરા એક્સપ્રેસ હાઈવે કરતાં પણ સુપર એક્સપ્રેસ હાઈવે જે છે એના ઉપર ચાર્જ વધુ વસૂલવામાં આવી રહ્યો છે. એટલે નીતિન ગડકરીએ જે જાહેરાત કરી છે એનો સરેઆમ ભંગ વડોદરા અમદાવાદ સુપર એક્સપ્રેસ હાઈવે ઉપર થઈ રહ્યો છે એવી વિગતો અત્યારે વીટીવીને મળી રહી છે. ગજબ સ્પીડ. કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે 60 કિલોમીટર પર એક જ ટોલ પ્લાઝા હોવો જોઈએ, જ્યારે અમારા રિયાલિટી ચેકમાં સામે આવ્યું કે વડોદરાથી નડિયાદ વચ્ચેના 45 કિલોમીટરના અંતરમાં બે ટોલ પ્લાઝા આવેલા છે. એટલું જ નહીં, વડોદરા ખાતે આવેલા ટોલ પ્લાઝા પર 130 રૂપિયા ટોલ વસૂલવામાં આવે છે અને જ્યારે નડિયાદના ટોલ પ્લાઝા પર 90 રૂપિયા ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે. એટલે કે નેશનલ હાઈવે પર વડોદરા પહોંચતા સુધીમાં 230 રૂપિયા વસૂલવામાં આવે છે, જ્યારે એક્સપ્રેસ હાઈવે પર માત્ર 110 રૂપિયા. એટલે કે એક્સપ્રેસ હાઈવે કરતા પણ અહીં વધુ લૂંટ થઈ રહી છે. ખાસ વાત તો એ છે કે જૂનાગઢ રાજકોટ હાઈવે પર માત્ર 35 કિલોમીટરમાં બે ટોલ પ્લાઝા આવેલા છે. આવી જ રીતે રાજકોટથી જેતપુર જતા 35 કિલોમીટરની રેન્જમાં બે ટોલ પ્લાઝા આવેલા છે. આમ ગુજરાતમાં અનેક જગ્યાઓ પર લોકો પાસેથી ટોલ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે. સરકાર નિયમોની વાત કરે છે પરંતુ નિયમોનું પાલન થતું નથી. કેટલાક લોકો તો એ પણ નથી જાણતા હોતા કે ટોલ કેમ આપવામાં આવે છે અને ક્યાં સુધી આપવાનો હોય છે. તો આપને જણાવી દઈએ કે રોડ બનાવવા માટે ઘણા પૈસા ખર્ચવામાં આવે છે. નેશનલ હાઈવે બનાવવા માટે અબજો રૂપિયાનો ખર્ચ થાય છે. તેવામાં ખર્ચને ટોલ દ્વારા વસૂલવામાં આવે છે અને એકવાર નેશનલ હાઈવે બનાવવાનો ખર્ચ વસૂલાઈ ગયા બાદ હાઈવેની જાળવણી માટે મૂળ કિંમતનો 40% ટોલ ટેક્સ જ વસૂલવામાં આવે છે. પરંતુ આપણે ત્યાં હાઈવે બનાવવાનો ખર્ચ વસૂલ્યા પછી પણ લોકો પાસેથી વધુ ટોલ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે, જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સત્તી ગાડી નીકળી હોય અને અમદાવાદ જવું હોય તો એને બે જગ્યાએ વાસદની પાવતી લીધી હોય તો આ ખેડાની પાવતી પછી લેવી પડે, એવું છે આમ જ. કેટલો ટોલ ટેક્સ આપવામાં? હે, એ તો હવે જે એમણે મંજૂર કરેલો તો હાલવો જ પડે. ના હાલો તો તમારે બહાર કાઢીને પોલીસ કેસોની ને ઘણી બધી મગજમારીઓ કરવાની. અમને હે કશું કોઈ જગ્યાએ પાણી પીવાની સુવિધા છે? આણંદમાં બી 120 રૂપિયા વાસદના છે, બરાબર છે. સૌથી મોંઘા મોંઘો ટોલ એનો છે, બરાબર છે. આ ખેડાનો આપવાનો એટલે 40 કિલોમીટર અંતરમાં આ પૈસા આપે એટલે કાયદેસર સરકારની લૂંટ કેમ સાહેબ? બરાબર છે, કશું કોઈ સુવિધા નથી, કોઈ સુવિધા છે જ નથી. અત્યારે આપણે જીવીએ છીએ જ આપણી પોતાની સેફટી એ જ આપણી સુવિધા છે સાહેબ. સવાલ અહીં એ થાય છે કે 60 કિલોમીટરમાં એક ટોલ પ્લાઝાનો નિયમ છે તો કેમ બે બે ટોલ પ્લાઝા ખડકી દેવાયા? વર્ષો સુધી લોકો પાસેથી કેમ ટોલ ટેક્સના નામે લૂંટ થઈ રહી છે? ટોલ પ્લાઝા પર 10 સેકન્ડથી વધુ લોકોને રોકવામાં આવે છે, છતાં કેમ ટોલ વસૂલાય છે? શું સરકારના નિયમો માત્ર કાગળ પર જ છે? જે કંપનીએ રોડ બનાવવાનો ખર્ચ વસૂલી લીધો છે તે કેમ નિયમોનું ઉલ્લંઘન કરે છે? સવાલો તો હાલ અનેક છે અને લોકોમાં રોષ પણ છે.
ત્યારે જોવાનું એ રહેશે કે સરકાર 3 મહિનામાં ટોલ ટેક્સ હટાવી શકે છે કે પછી માત્ર ખોટા વાયદા સાબિત થાય છે. માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.